नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 सामाजिक विज्ञान पाठ नंबर 13 स्वतंत्र भारत भाग 3। विद्यार्थी मित्रों, आगळ आपणे जोयुं तो के भारत पाकिस्तान वच्चेना संबंधों के जेनी अंदर जोयुं तो के भारत स्वतंत्र बनता भारत अने पाकिस्तान वच्चे छे ए खूब ज तंग संबंधो हता, के बन्ने देशों वच्चे छे ए वारंवार छे युद्धों थया, के जेनी अंदर जोयुं तो 1948, 1965 अने 1971 एम त्रण वखत छे युद्ध थयेला, जेमां दरेक वखते पाकिस्तानी छे हार थई। बन्ने देशों वच्चे छे आवी रीतना वांधा करार छे चाली आव्या छे, जेनी अंदर हवे जे आपणे वात करवानी छे तो के आजनुं भारत। आजना भारतनी अंदर जोईए तो के जे आपणा आज़ादीना 64 वर्ष पछी आपणा देशनी विकास यात्रा केवी रही, बंधारणमां नक्की करेला आदर्शो आपणे केटला अंशे सिद्ध कर्या, के जेनी अंदर आपणे जोवानुं छे के पंचवर्षीय योजनानो अमल पछी भारतनी अंदर औद्योगिक विकासनो साचा अर्थनी अंदर प्रारंभ थयो हतो। के औद्योगिकनी अंदर तो के जे भारतनी अंदर जे कंई उद्योगो हता एनो विकास छे ए सारामां सारी जग्याए थयेलो, जेम के सूतराव कापड उद्योग, खांड उद्योग, लोखंड पोलाद उद्योग, इजनेरी, रसायण, कोलसा, आ तमाम उद्योगोनो सारामां सारो विकास छे भारतनी अंदर थयेलो। तमने पूछाय के भारतनी अंदर आज़ादी पछी भारतनी अंदर क्या क्या उद्योगोनो विकास थयो हतो, तो के सूतराव कापड उद्योग, खांड उद्योग, लोखंड पोलाद उद्योग, इजनेरी उद्योग, रसायण उद्योग, कोलसा उद्योग वगैरह। हवे औद्योगिक चीज वस्तुओनी बाबतमां आपणे छे स्वावलंबी बनी गया। आ उपरांत इलेक्ट्रॉनिक्स तथा ऊर्जा, खनिज तेल, कॉम्प्यूटर, माइक्रोचिप्स, टेलिकम्युनिकेशन, स्टील, खातर, सीमेंट, पेट्रोकेमिकल्स जेवा उद्योगों ने पण एक सारी एवी वेग मळेलो छे, एटले के आ पण उद्योगों साथे साथे विकासना पंथे छे। घणा बधा विदेशी विवेचको मानता हता के ज्यारे आपणो भारत देश आझाद थयो ત્યારની વાત છે, કે ત્યારે ઘણા બધા વિદેશી લોકો એવું માનતા હતા, શું માનતા હતા કે ભારત એક રાષ્ટ્ર તરીકે જાજો સમય સુધી ટકી નહીં શકે। કેટલાક લોકો એવું માનતા હતા કે ભારત લશ્કરી શાસન હેઠળ આવી જશે, પરંતુ જે આવી આશંકાઓ છે, જે આવી શંકાઓ હતી એ નિર્મૂળ એટલે કે અર્થ વગરની સાબિત થઈ। કે ભારતની અંદર આજ દિન સુધીની જો વાત કરવામાં આવે તો આજ દિન સુધી પ્રજા સતાક રાહ ઉપર છે, જે એક ગૌરવપૂર્ણ એટલે કે સારી બાબત છે। કે અહીંના એટલે કે ભારતના લોકો છે એ ભાષા ધર્મની વિવિધતા રાષ્ટ્રની એકતામાં બાંધક બની નથી, કે જે ભારતની અંદર લોકો વસે છે એ ભારતની અંદર તમામ વસતા લોકો પોતાની ભાષા, પોતાનો ધર્મ, પોતાની જ્ઞાતિ તમામ બાબતમાં વિવિધતા છે, પણ ભારતની અંદર જો વિવિધતામાં એકતા હોય તો એ માત્ર ક્યાં જોવા મળે છે, તો કે ભારતની અંદર। ઔદ્યોગિક, વૈજ્ઞાનિક, આંતરમાળખાકીય સુવિધાઓ, કૃષિ અને શૈક્ષણિક વિકાસમાં રાષ્ટ્રે સારામાં સારી પ્રગતિ કરેલી છે। કે આ ભારત દેશ એવો દેશ છે કે જેણે ઔદ્યોગિક બાબતની અંદર જોયું, વૈજ્ઞાનિક બાબતની અંદર જોયું અને આંતરમાળખીય અને સુવિધાઓ, આ ઉપરાંત કૃષિ, કૃષિ એટલે ખેતી, આ ઉપરાંત તો કે શૈક્ષણિક વિકાસની સાથે સાથે ભારતે ખૂબ જ સારામાં સારી પ્રગતિ કરેલી છે। પરંતુ બીજી બાજુ આપણે જોઈએ તો એ પણ એક સાચું છે કે આજે પણ ભારતની અંદર જ્ઞાતિના ભેદભાવ જોવા મળે છે। એક સારી બાબત કહેવાય નહીં કે ભારતની અંદર તમામ જ્ઞાતિઓ છે એ ભેદભાવ રાખે છે, પણ બંધારણમાં ધર્મનિરપેક્ષતાનો આદર સ્વીકાર્યો કર્યો હોવા છતાં પણ જુદા જુદા ધાર્મિક સમૂહો વચ્ચે ઘણી વખત અથડામણ સર્જાય છે, કે હજી પણ ભારતની અંદર એવા લોકો વસે છે એ ધર્મો વચ્ચે છે એ ભેદભાવ જોવા મળે છે।
સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે ધનિક અને ગરીબ વર્ગ વચ્ચે જે અંતર સતત ને સતત છે એ વધતું રહ્યું છે. જો સૌથી વધુ ખરાબમાં જો બાબત હોય તો એ કઈ છે, તો કે ધનિક અને ગરીબ, એટલે કે પૈસાદાર અને જે ગરીબ લોકો છે એ બંને વચ્ચે છે એ અંતર, એક પ્રકારનું અંતર જોવા મળે છે કે હું ધનિક છું, બીજું પૈસાદાર હોય છે એની વાત કરેલી છે. બરાબર, આવી વસ્તુ ભારતની અંદર જે થાય છે એ થવી જોઈએ નહીં. ભારતના જે અમુક સમૂહને આર્થિક વિકાસનો ઘણો બધો ફાયદો થયો છે, તેઓ આલિશાન મકાનની અંદર રહે છે, જ્યારે બીજી બાજુ જોઈએ તો કે હજી પણ આપણા દેશની અંદર એવા ગરીબ લોકો છે કે જે લોકો ગરીબી રેખા નીચે જીવે છે, કે શહેરની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ઘણા લોકો પોતાના બાળકોને શાળાએ પણ મોકલી શકતા નથી. આ એક ખાસ બાબત છે વિદ્યાર્થી મિત્રો, કે આજે પણ એવા આપણા દેશની અંદર એવા માણસો વસે છે કે જે અમીર છે, આલિશાન વિશાળ મકાનની અંદર રહે છે, પણ જે નિમ્ન કક્ષાના લોકો છે કે જે લોકો ગરીબ છે અને ગરીબી નીચે પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે, એટલે કે શહેરની જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે એ ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર ઘણા લોકો વસે છે અને હાલની અંદર પણ પોતાના બાળકોને શાળાએ મોકલી શકતા નથી, જેથી કરી બાળકો છે એ શિક્ષણથી વંચિત રહે છે. મોંઘવારી અને ભ્રષ્ટાચાર અસહ્ય રીતે વધી રહ્યો છે, અને જેના કારણે મોંઘવારી પણ વધે છે અને ભ્રષ્ટાચારની અંદર પણ વધારો થાય છે. આપણું બંધારણ કાયદાની દ્રષ્ટિએ બધાને સમાન એટલે કે સરખું ગણે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં અમુક ભારતીય બીજાની સરખામણી વધુ શક્તિશાળી છે. સ્વતંત્રતાના સમયે નક્કી કરેલા આદર્શોની દ્રષ્ટિએ જોઈએ તો કે ભારતીય લોકશાહી બહુ મોટી સફળતાનો દાવો ન કરી શકે, પરંતુ એ પણ હકીકત છે તેને નિષ્ફળ પણ નથી. ત્યાર પછી આવે છે મહાત્મા ગાંધીના અનુયાયી મીરાબહેન એટલે કે મિસ સ્લેડ, જેઓ શું કહેતા હતા, તો કે આર્થિક નીતિને કારણે પર્યાવરણ પર પડેલી ખરાબ અસરો પણ યોગ્ય ધ્યાન નથી આપવામાં આવ્યું. જો મીરાબેનનું એવું માનતું હતું કે પર્યાવરણ ઉપર છે એ આપણે ધ્યાન આપતા નથી. મીરાબહેને 1949માં લખ્યું હતું કે વિજ્ઞાન અને યંત્ર દ્વારા તેને એટલે કે માનવતાને અમુક સમય સુધી જ ફાયદો થશે. જો એણે લખેલું હતું ક્યારે, તો કે 1949માં. શું લખ્યું હતું, કે વિજ્ઞાન અને યંત્ર દ્વારા માણસોને અમુક સમય સુધી જ એનો ફાયદો થવાનો છે, પરંતુ અંતે તાબાહી જ મળવાની છે, અંતે નિષ્ફળતા જ મળશે. આપણે કુદરતના સંતુલનનો અભ્યાસ કરીને તેના નિયમો પ્રમાણે જીવન ચલાવવું જોઈએ, ત્યારે જ આપણે સ્વસ્થ અને સભ્ય પ્રજાતિના રૂપમાં જીવી શકીશું. આવું જો કોઈ વ્યક્તિ કહેનાર હોય તો એ હતા મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાબહેન એટલે કે મિસ સ્લેડ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ છે તે પૂરો થઈ છે.